नमस्कार विद्यार्थी मित्रों, दक्षिणामूर्ति यूट्यूब चैनल में फरी एक बार हूँ आप सर्वे हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोशु धोरण 12 अर्थशास्त्र जेनों अपने पहलो और बीजो पाठ बने अपनी यूट्यूब चैनल अंदर मुकेला है, एना प्रश्नों मुकेला है, ये तमाम विद्यार्थी जोई लेवा। बीजू के जे विद्यार्थी हजू पण आपणी चेनल ने सब्सक्राइब न करी होय ते तमाम विद्यार्थी चेनल ने सब्सक्राइब कर दीजो, लाइक कर दीजो, जेथी करीने कोईपण प्रकारनो अहींथी विडियो मूकवामां आवे तो तमने तमारा मोबाइल नी अंदर एनी नोटिफिकेशन मळी जाय। आ विडियो नी अंदर जेटलो चेप्टर चालशे ए चेप्टरनो लेसन पण तमारे तमारा चोपड़ानी अंदर लखवानुं छे अने एना फोटा जेते विषय शिक्षकना पर्सनल मोबाइल नंबर नी अंदर तमारे फोटा पण एना सेंड करवाना छे, जेथी करीने ख्याल आवे कि कया विद्यार्थीओनुं लेसन हजु सुधी आव्युं नथी। मने आशा छे कि तमाम विद्यार्थीओ समयसर अने योग्य रीते पोतानुं लेसन पूरुं करी नाखशे। हवे आपणे आगळ वधीए। आ पहेला आपणा एक लेक्चरनी अंदर आपणे अर्थशास्त्रनो त्रीजू चेप्टर जेनुं नाम छे नाणुं अने फुगाओ, आनुं आपणे एक लेक्चर लीधो हतो। पण शुं छे कि अनिवार्य संजोगोमां अमुक विद्यार्थीओ जे ते समये जॉइन थई शक्या नहोता, एटला माटे ए विद्यार्थीओ आवी शक्या नहोता, एटले आपणे फरीथी आजे यूट्यूबना माध्यमथी आ लेक्चर लईए छीए। तो आपणे चालू करशुं नाणું અને ફુગાવો। નાણું આ શબ્દથી મોટા ભાગે આપણે બધા પરિચિત છીએ કે તમે નાણું કોને કહેશો? નાણું તો આપણે એ જાણવું જરૂરી છે કે નાણું ખરેખર છે શું, નાણાંનો ઉદ્ભવ ક્યારે થયો, નાણું લાવવા માટેનું કારણ શું છે। આ બધી બાબતો આપણે જાણવી ખૂબ જરૂરી છે અને એ તમામ બાબતો આજે આપણને આ પાઠની અંદર જોવા મળવાની છે। તો કોઈપણ વસ્તુની શરૂઆત આપણે પ્રશ્નની શરૂઆત શેનાથી થશે? તો કે એની પ્રસ્તાવના। પ્રસ્તાવના તો પ્રસ્તાવનાની શરૂઆત જેને આપણે ઇન્ટ્રોડક્શન તરીકે પણ ઓળખીએ છીએ, અંગ્રેજીમાં એને ઇન્ટ્રોડક્શન કહેવાય અને ગુજરાતીમાં આપણે એને પ્રસ્તાવના કહીએ છીએ। તો કે આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે। નાણું એ કેવું છે? તમામ જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે આપણી નજર સમક્ષ કે નજર બહાર જે કોઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં તમે જોઈજો કે બધે જ નાણાંનો ઉપયોગ જોવા મળે છે। એક સામાન્ય પેન લેવા જવું હોય તો પણ તમારે નાણું જરૂર પડે છે। તો એવું કીધું છે કે આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાને છે। આજે વ્યક્તિના જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે। આપણે વસ્તુ લેવી હોય, કોઈ પણ પ્રકારની વસ્તુઓ લેવી હોય તો આપણે શેની જરૂર પડે? પૈસા, નાણું। નાણાં વગર આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકતા નથી અને કોઈ આપણને એમનામ આપે ન આપે, નાણું હોય તો જ આપે ને। એટલે વસ્તુઓની સેવાઓ ખરીદવા માટે આપણે નાણાંની જરૂરિયાત પડે છે। નાણું વિનિમયનું માધ્યમ છે। નાણું કેવું છે? વિનિમયનું માધ્યમ। એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણું ફરતું રહે છે। શું થાય છે? નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે, વિનિમયનું માધ્યમ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે। ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકોને નાણાં બચાવવા પડે છે। એટલે એવું કહે છે કે ભવિષ્યની જરૂરિયાતો માટે આપણે નાણું બચાવવું ખૂબ જરૂરી છે। હવે અત્યારની પરિસ્થિતિ તમને કહું તો આ કોરોનાની મહામારીમાં આ 5 મહિનેથી લોકોના નોકરી ધંધા બંધ છે। જો એ વ્યક્તિઓએ 5 મહિનેથી ટૂંકમાં એ પહેલાં નાણું બચાવ્યું હોય છે તો આ 5 મહિના સહેલાઈતાથી નીકળી ગયા છે, અને જો એને નાણાંનો બચાવ નહીં કર્યો હોય તો એ વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે। કારણ કે શું છે, નાણાંને અત્યારે સંગ્રહ કરી શકાય છે, બચાવી શકાય છે, તો આપણે પણ
નાણું બચાવવું જરૂરી છે. એટલે કીધું છે કે ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાત. આ કાલ શું થવાનું છે મને તમને કોઈને ખબર નથી, બરાબર. કાલ સવારે એટક આવ્યો ને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે કીધું કે ભાઈ આ ભાઈને લાખ રૂપિયાનું ઇન્જેક્શન મારવું પડશે તો જ આ ભાઈ બચશે, તો શું કરશો? મારી પાસે લાખ રૂપિયા હોવા જરૂરી છે ને? ભલે લાખ ન હોય તોય તે 20-25 હજાર 50 હજાર એટલા તો હોવા જરૂરી છે ને, તો જ બીજો કંઈક વ્યવસ્થા કરીને પણ થઈ શકે. મતલબ કે થોડું નાણાંનો ભવિષ્યમાં આવનારી જરૂરિયાતો માટે નાણું બચાવવું ખૂબ જરૂરી છે. માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. માણસની મર્યાદા કોઈ દિવસ ટૂંકમાં ખૂટતી જ નથી. આપણે ધોરણ 11માં પણ ભણી ગયા કે માણસનો તૃષ્ટિગુણ કોઈ દિવસ સંતોષાતો નથી. માણસની જરૂરિયાત એક પૂરી થાય અને બીજી તરત શું થાય, તરત જન્મી જ ગઈ હોય. એક્ઝામ્પલ તમને કહું તો આપણે એક જોડી કપડાં લેવા ગયા હોય તો તમે એક જોડી લઈ લેશો ને એટલે શું થશે ખબર છે? હજુ એકાદું ટી શર્ટ લઈ લીધું હોય તો કેમનું રહે, હજુ એકાદું પેન્ટ લઈ લીધું હોય તો કેમનું રહે. એવી રીતે બેનો ગયા હોય તો એમને પણ એવું થાય. એક જરૂરિયાત માણસની પૂરી થાય તો તરત એના મગજની અંદર બીજી જરૂરિયાતો તરત ઉદ્ભવવા લાગે છે. વળી બધી જ જરૂરિયાતો તે જાતે પૂરી કરી શકતો નથી, પણ એવું શક્ય છે કે બધી જરૂરિયાતો હું જાતે પૂરી કરી શકતો નથી, અથવા તમે પોતે પણ તમારી સંપૂર્ણ જે કંઈ જરૂરિયાતો છે તેને તમે પોતે પણ પૂરી કરી શકતા નથી. કોકની ઉપર એનો આધાર આપણે રાખવો જ પડતો હોય છે. માટે પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ અને સેવાઓની આપ લે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે જ એવું કીધું છે કે પરસ્પરના વિનિમય દ્વારા, એટલે કે આપ લે દ્વારા, મારે જે જરૂર હોય એ હું તમને આપું, તમને તમારી જરૂરિયાત છે એ મારી પાસે હોય હું તમને આપું, તમે મને આપો, એમ વિનિમય એટલે કે આપ લે દ્વારા માણસ શું છે પોતાની જરૂરિયાતોને સંતોષે છે. માનવી શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. એવું બન્યું હતું કે શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે જે કંઈ જરૂરિયાતો પૂરી કરવા માટે જે કંઈ એની પાસે હતું વસ્તુઓ, તો કે સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ સેવાઓ મેળવવાનો એને પ્રયત્ન કર્યો હતો. આ પ્રથાને વિનિમય પ્રથા અથવા તો કે સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે એ જોવું જોઈએ સાટા પ્રથા એટલે શું. ટૂંકમાં આપણને ખ્યાલ નથી સાટા પ્રથા એટલે શું, તો આપણે શું કરવું પડશે એનો પહેલો અર્થ જોવો પડશે કે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે એનો મિનિંગ અર્થ સમજવો જોઈએ. એને અંગ્રેજીમાં કહેવાય મિનિંગ ઓફ અ બેટર સિસ્ટમ. શું કહેવાય? મિનિંગ ઓફ અ બેટર સિસ્ટમ. આમ વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા.
આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. સાટા પ્રથા એટલે શું? તો કે વસ્તુ વિનિમય પ્રથા, એટલે વસ્તુ કે સેવાના બદલામાં આપણે જે કંઈ વસ્તુ લઈએ છીએ અથવા તો સેવા આપીએ છીએ એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી દેજો. હવે સાટા પ્રથાની મર્યાદા જોઈશું આપણે. સાટા પ્રથાની મર્યાદા શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. પહેલાંના સમયમાં શું છે, ખેડૂતો એમ કહેવાય કે સંપૂર્ણ સાદું જીવન જીવતા, સાવ સાદું. સાદામાં તમને કહું, અત્યારનું નહીં એ વખતનું સાદું જીવન તમને કહું ને, તો અત્યારે શું છે કે હાડમારીવાળું કામકાજ થઈ ગયું છે. અત્યારે ભાગદોડવાળી જિંદગી થઈ જાય છે, કારણ કે નાણું મેળવવા માટે બધા લોકો આમથી આમને આમથી આમ ભાગદોડ કરે છે. જ્યારે પહેલાં ગ્રામ સમાજમાં એટલે કે ગામડાઓમાં કેવું સાવ સાદું જીવન હતું કે આ શેર લાવો ને શેર ખાઈ જાઓ, આવું સાદું જીવન, બિલકુલ એમ કહેવાય કે ટેન્શન વગેરેનું. અત્યારે કેવું હોય ને તો એવું કહેવાય કે ટેન્શન વગેરેનું જીવન જીવતા હતા. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી શું કરતો, ચોખા કે કાપડ મેળવતો. જે ખેડૂત હતો એ શું કરતો, ઘઉં ઉગાડતો. ઘઉં ઉગાડી અને જેટલા એને ઘઉં જરૂરિયાત હતી કે ભાઈ 12 મહિનામાં મારા એટલા ઘઉંની જરૂર પડે એટલા ઘઉં એ રાખતો ને બાકીના ઘઉંના બદલામાં શું છે, કાપડ લેતો, ચોખા લેતો, ઘી લેતો, ગમે એની જરૂરિયાત હતી એ પ્રમાણે જે તે વસ્તુની એ ખરીદી કરતો. એટલે મીન્સ કે ઘઉં આપી અને આપ લે કરતો. તો એવું પણ કહેવાય છે કે વધારાના ઘઉં આપી ચોખા કાપડ ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ કાપડ ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર શિક્ષક એટલે કે ગુરુજીને પણ જ્ઞાનના બદલામાં અનાજ મળતું. મનોરંજન જે કંઈ કોઈ કરાવતા હતા કલાકારો, એ કલાકારોને પણ મનોરંજનના બદલામાં જે તે વસ્તુઓ આપવામાં આવતી હતી. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં, વસ્તી વધારો થતાં જરૂરિયાતો શું થતી જઈ, વધવા લાગી. જેમ જેમ આપણો દેશ વિશાળ થતો ગયો એટલે કે વસ્તીમાં વધારો થયો. આગળ આવશે વસ્તી વિસ્ફોટ, એટલે જે વસ્તીમાં ધીમે ધીમે વધારો થયો એ વસ્તી વધારાના કારણે માણસની જરૂરિયાત, જેટલી વસ્તી વધે એટલે શું છે, પહેલાં તમે વિચારો કે જેટલી વસ્તી વધે એટલે એટલા લોકોને રહેવા માટે ઘર જોઈ, ખાવા માટે અનાજ જોઈ, પહેરવા માટે કપડાં જોઈ, આ બધી જરૂરિયાતો જે તે વ્યક્તિને જરૂર પડવાની છે. તો આપણી જમીન તો કે આટલી જ હતી, ભારત દેશની જમીન આટલી જ છે. આમાં કંઈ ફેરફાર થવાનો છે, નથી થવાનો. જેટલી જમીન છે એટલી જ રહેવાની, જેટલી વસ્તી વધશે એટલા આના શું થશે, ટુકડા થશે, ભાગ પાડવા પડશે. એટલે આ વસ્તીના કારણે શું થયું, ગીચતા થઈ અને જરૂરિયાતો વધી લોકોની. જરૂરિયાતો વધી એટલે સામે મુશ્કેલીઓ ઊભી થઈ. એ પણ આપણે જોઈશું કે એની સાટા પ્રથાની મર્યાદામાં કઈ કઈ મર્યાદાઓનો સમાવેશ કર્યો છે. એવું કહેવાય છે કે સમાજ આર્થિક જગતનો વિકાસ થતાં, વસ્તીમાં વધારો થતાં જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી, એટલે કે નાની થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ. માણસની પરસ્પરના વ્યવહારો કે ઓછા થઈ ગયા અને ધીમે ધીમે જરૂરિયાતો શું થઈ, વધતી ગઈ. ત્યાર પછી એની મર્યાદા આપણે જોઈએ તો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા.
જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, તો કે આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો કેવી થઈ? વધી. માણસ જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો, સામાજિક રીતે વિકાસ થતો ગયો, એમ એમ શું છે, એની જરૂરિયાતો વધતી ગઈ અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. ધીમે ધીમે જરૂરિયાતો વધી એટલે અર્થતંત્ર એટલે કે સરકારને જે કંઈ ટૂંકમાં સુવિધા સુખ સુવિધા આપવી પડે એમાં પણ શું થયું, પહેલાં સહેલી હતી પણ ધીમે ધીમે વધતી ગઈ. કારણ કે મકાન એટલા આપવા પડે, રહેવા માટે ઘર આપવા માટે ઘર આપવા પડે, આ વિવિધ વસ્તુઓ, એટલે અર્થતંત્ર પણ જટિલ બનતું ગયું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખાના બદલામાં, હે પહેલાં શું હતું, ઘઉં આપીને ચોખા મેળવવા અથવા કે ચોખાના બદલામાં કાપડ મેળવવું, જે રીતે સરળ હતું તે હવે ન રહ્યું. પહેલાં સમયમાં ઘઉં આપીને ચોખા મેળવતા કે ચોખા આપીને કાપડ મેળવતા, આ બધું પહેલાં સરળ એમને લાગતું, પણ એ બધું સરળ રહ્યું નહીં. તેને ઘઉંની જરૂર, એક સમય એવો આવ્યો કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નહોતી, એવું બનતું. એટલે આ બહુ મુશ્કેલ બન્યું કે જરૂરિયાતો પરસ્પર મેળ બેસાડવો અતિ કઠિન બન્યું. કારણ કે જેની પાસે ઘઉં હતા એની પાસે ચોખા હતા, તો એને ચોખા લેવા નહોતા, તો એ શું કરે, એટલે પરસ્પર મેળ બેસાડવો ઘણો બધો મુશ્કેલ બન્યું. તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં ઘઉંની જરૂર હતી અથવા તો ઘીની જરૂર હતી, એટલે એને પાછું ઓલી વસ્તુ નહોતી લેવી. એટલે આ બધી શું છે, પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ. ત્યાર પછી જોઈએ તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્ય સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો, કે વસ્તુના બદલામાં વસ્તુ, મૂલ્યના બદલામાં મૂલ્ય આપવાનું, પણ કેટલું મૂલ્ય આપવાનું અને કેટલા પ્રમાણમાં, એ બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલે અને એને સંગ્રહ કરવાની મુશ્કેલી ઘણી મોટી હતી. ખેડૂત ઘઉંના ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે, વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે, તે પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચપ્પલ કાપડ ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સુધી સાચવવા કેવી રીતે, એ એક પ્રકારે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી જોવા મળે, કે એની ઘઉંની જરૂરિયાત તો હતી જ, પણ ઘઉંના બદલામાં ચપ્પલ લેવાતા, પણ ધીમે ધીમે ઉત્પાદન વધતું જ, ઉત્પાદકતા વધતી જઈ, એટલે શું થયું, વસ્તુનો જથ્થો વધતો ગયો, એટલે માણસ એને સંગ્રહ કેવી રીતના કરે, આની મુશ્કેલી આવી. ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્યના માપનની મુશ્કેલી, તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુ આવી ગઈ જેમાં વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતો. ઘઉંના બદલામાં જ્યાં સુધી ચોખા આપવાના હતા ત્યાં સુધી બરાબર હતું, પણ કે ઘઉંના બદલામાં અન્ય વસ્તુ લેવાની હતી, તો અન્ય વસ્તુ લેવા માટે શું છે, એનો વિનિમય દર નક્કી કરવો બહુ મુશ્કેલ હતું. કારણ કે એક કિલો ઘઉં આપે બરાબર કેટલા કિલો ઘી થયું, એક કિલો ઘઉં આપે એના બરાબર કેટલા ચપ્પલ થયા, એટલે આ બધી મુશ્કેલીઓ ઘણી બધી હતી. અને એના કારણે જ એમ કહેવાય છે કે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, એક મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ, આ એક પ્રશ્નાર્થ ઊભો થયો. કે
एक मण घऊं बराबर किलो घी, तो एक किलो घी बराबर કેટલું કાપડ, આનો પ્રશ્ન ઉદ્ભવ્યો. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રહની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. અહીંથી આ બધી મર્યાદાઓનો સામનો કર્યા પછી છેલ્લે શું થયું, તો કે નાણાંની શોધ થઈ. આપણે આજે અહીં સુધી રાખશું. અહીંયા આપણે આનો અર્થ, વસ્તુ વિનિમય પ્રથા સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદા આટલું લેસનની અંદર લખવાનું છે. જય હિન્દ, જય ભારત.